પાણીસરાના દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટનો મોટો ચુકાદો. આરોપી દિનેશ બેસાણીને કોર્ટે ફટકારી ફાંસીની સજા. આરોપી દુષ્કર્મ બાદ બાળકીની ઈંટ મારી કરી હતી હત્યા. હાલોલના ખોખંબા નજીક જીએફએલ કંપનીના સોલવન્ટ પ્લાન્ટમાં બ્લાસ્ટ દાઝી જતા બે કર્મચારીઓના મોત. સાથે ઇજાગ્રસ્ત આગ પર મેળવાયો કાબુ. હવે પોલીસને પણ આશંકા. ગૌણ સેવા પસંદગીનું પ્રશ્નપત્ર લીક થયું હોવાનું પ્રાથમિક અનુમાન. કુલ 24 લોકોની અટકાયત. ગૃહ વિભાગ કરશે સત્તાવાર જાહેરાત. મોટા ખુલાસાની શક્યતા. અસિત વોરાને સરકારની ક્લીન ચીટ. કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીનું નિવેદન. ચેરમેન પદેથી નહીં હટાવાય. અસિત વોરાને પેપર લીક થયું હશે તો કરીશું તપાસ. રાજ્યમાં ઓમિક્રોનનો પાંચમો કેસ નોંધાયો. બીજાપુરના પિલવાઈની મહિલાનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ. મહિલા વડનગર મેડિકલ કોલેજમાં દાખલ. તો ઓમિક્રોનની દહેશત વચ્ચે આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલનો દાવો. કહ્યું સ્થિતિ પર સરકારની નજર. એરપોર્ટ પર વધારાઈ સતર્કતા. દેશની જીડીપીનો હિસ્સો છે કૃષિ ઉત્પાદન. આણંદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન. તો વર્ચ્યુઅલ સંબોધનમાં પીએમએ કહ્યું ખેડૂતોની આવક બમણી કરવાનું અમારું લક્ષ્ય. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે રાજ્યમાં વધશે ઠંડીનું જોર. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 3 દિવસ કોલ્ડવેવની આગાહી.